દર્ભાવતી ડભોઈ નગરીમાં શ્રી રામ જન્મ દિવસની રંગેચંગે ધૂમધામથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ભારતના સમગ્ર હિન્દુઓના હૃદય પર પ્રેમ શાસન કરનાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જન્મ દિવસ એટલે રામનવમી. શ્રી રામનું જન્મ પુરાતન ગ્રંથો મુજબ જોવા જઈએ તો ચૈત્ર સુદ નવમીના દિવસે ભરબપોર 12 વાગે ધકધકતા તાપમાં થયો હતો. શાંતિ, સુખ, પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાના પૂજનીય શ્રી રામ અવતાર લે છે. આવા શ્રી રામનો જન્મ ઉત્સવ સમગ્ર ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. એવી જ રીતે ઉત્સવ પ્રેમી દર્ભાવતી ડભોઈ નગરીમાં પણ શ્રી રામના જન્મ દિવસની રંગેચંગે ધામધૂમથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરના પટેલ વાગા પાસે શ્રી રામજી મંદિરને રામનવમીના આગલા દિવસથી જ ધજા પતાકા અને લાઇટ ડેકોરેશન વડે શણગારવામાં આવ્યું હતું. આ દિવસે બપોરે 12 કલાકે રામજી મંદિર સાથે નગરના તમામ મંદિરો શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા. રામચંદ્ર કી જયના હર્ષોલ્લાસ વચ્ચે આજે મંદિરોમાં ઠેર ઠેર ફૂલોથી સુશોભિત પાણાના દર્શન પણ થયા હતા. આજ અમારે ભારત વર્ષ મે ભગવાન રામજી કા જન્મોત્સવ ધૂમધામ સે મનાયા જા રહા હૈ, ક્યુંકિ ઇસ સાલ કુછ ઓર હી દિન હૈ. ભગવાન રામજી કા 500 વર્ષ બાદ પહેલી રામનવમી રામ જન્મોત્સવ મનાયા જા રહા હૈ. ઓર ઇસી તરહ હમારે ડભોઈ તાલુકા મે રામજી મંદિર પટેલ વાગા ડભોઈ यहाँ भी खूब धूमधाम से और सभी पब्लिकों के साथ भगवान की आरती और प्रसाद वितरण सभी भक्तजनों को हर्षोल्लास के साथ मनाया गया है. और शाम को भजन कीर्तन भी यहाँ रखा गया है. हमारे सभी ट्रस्ट मंडल एवं सभी सहयोगियों के साथ हम खूब धूमधाम से राम जी मंदिर पटेल वाघा डभोई की तरफ से और सभी नगरजन के साथ से हम साथ सहकार के साथ में राम जन्मभूमि का उत्सव मनाया